કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ધોગલા ખાતે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા મઢી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. દીવના ઘોઘલા ગામે સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા મઢીનો ઉત્સવ ભારે ઉત્સાહપૂર્વક ઉજવાયો. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લેતા સમાજ દ્વારા ખૂબ જ સાદગીપૂર્વક મઢી પૂર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. હોળી પછીના પ્રથમ સોમવારે આ મઢી ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે વર્ષોથી કરવામાં આવી રહી છે. ઘોઘલા ખારવા સમાજની પરંપરા પ્રમાણે ધૂળેટીના દિવસે સમાજમાં પટેલની વરણી કરવામાં આવી. ઘોઘલા ખાતે કુલ 7 ચોરા સ્થિત છે, જેમાં ક્રમ પ્રમાણે દર વર્ષે 1 ચોરામાંથી પટેલ અને કોટવારને સર્વાનુમતે વરણી કરવામાં આવે છે, જેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બીજા વર્ષે અન્ય ચોરામાંથી પટેલ તથા કોટવારની વરણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે વાછડાદેવના ચોરાનો વારો હોવાથી શ્રી વાછડાદેવના ચોરામાંથી જમનાદાસ નથુ ઘોડિયા અને કોટવાર તરીકેની સર્વાનુમતે વરણી કરવામાં આવી. મઢીના તહેવારમાં મુખ્ય સ્થાન પર પટેલ હોય છે અને શિવ પાર્વતીની પાલખી યાત્રા કાઢવામાં આવી, જેનું પટેલ જમનાદાસ નથુ ઘેડિયાના માર્ગદર્શનમાં માજી પટેલ જીવનભાઈ સવાઈ, ચૌહાણ સુરેન્દ્ર એસ સોલંકી, કોટવાર જાદવભાઈ બીજલ સોલંકી, પૂર્વ માજી પટેલો અને આગેવાનોના નેતૃત્વમાં શાંતિપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવના ડેપ્યુટી કલેક્ટર વિવેકકુમાર મામલતદાર ચંદ્રહાસ વાજા, પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ તેમજ સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શિયાર, દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બિપિનભાઈ શાહ, પ્રદેશ ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ ચિંતક રતિલાલ સોલંકી, દીવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ સોલંકી, કાઉન્સિલર કમ બાંધકામ ચેરમેન હરેશભાઈ કાપડિયા, જીતેન્દ્ર સોલંકી, દિનેશ કાપડિયા, દીવ સમસ્ત ખારવા જ્ઞાતિના પટેલ મગનભાઈ ઘોકર, વાણાકબારા સમસ્ત ખારવા સમાજના પટેલ કીર્તિભાઈ કોહિલ, ઘોઘલા મુસ્લિમ સમાજના પટેલ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા. સમાજની પરંપરા મુજબ મઢીના દિવસે ખારવા સમાજના લોકો સવારે પોતાના કુળદેવીનો નૈવેદ્ય ધરી સગા સંબંધીઓના ઘરે નિમંત્રે છે અને બપોરે શિવ પાર્વતીની શોભાયાત્રામાં જોડાય છે. મઢી પર્વ અંતર્ગત ઢોલ નગારા ભજન કીર્તનની રમઝટ સાથે ચોરાઓ અને ઘોઘલાની શેરીઓમાંથી જ્યારે શિવ પાર્વતીની પાલખી પસાર થાય ત્યારે શેરીએ શેરીએ દરેક સમુદાયના લોકોએ શિવ પાર્વતીના દર્શનનો લાવો લીધો, તેમજ દરેક સમુદાયની મહિલાઓ દ્વારા પાલખીમાં બિરાજમાન શિવ પાર્વતીના ચરણ દૂધથી ધોઈ ધાણી ફૂલહાર શ્રીફળ અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. સાથે પરંપરા મુજબ નાના બાળકોને પણ પાલખીની પ્રદક્ષિણા કરાવી શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા. સમાજના પટેલ અને આગેવાનો દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ લોકો દ્વારા માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને COVID-19 ગાઈડલાઇનનું પાલન કરાવવામાં આવ્યું હતું. શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા આ વર્ષે પણ મઢી ઉત્સવ ખૂબ જ આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. જો કે દર વર્ષે ખૂબ જ શાંતિપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ 2 વર્ષથી કોરોના મહામારીની ગંભીરતાના કારણે આ ઉત્સવને સાદગીપૂર્વક સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવતી હતી. આ વર્ષે દીવના ઘોઘલા શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિના નવનિયુક્ત પટેલ શ્રી જમનાદાસ ઘેડિયાની આગેવાનીમાં સમસ્ત કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અને ખૂબ જ એક ઉલ્લેખનીય વાત એ છે કે આ તહેવાર મઢી પર્વ જે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખારવા સમાજ દ્વારા જ ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે સમસ્ત કાર્યક્રમને નવનીત પટેલની આગેવાનીમાં સંચાલન કરવામાં આવે છે અને તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ગ્રામજનો દ્વારા શિવ પાર્વતીના મઢી ઉત્સવને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ZSTV ન્યૂઝ સાથે મીનાક્ષી ગઢવી, દીવ. કારણ કે ઘોઘલા ગામના મોટા ભાગના લોકો છે જે મચ્છીમારીના ધંધા સાથે સંકળાયેલા હોય, મહાદેવની પૂજા કર્યા પછી એ લોકોમાં પણ એક અપેક્ષા બંધાય છે કે આ ઉત્સવ ઉજવ્યા પછી અમારા સાગર ખીરુમાં એક રોજી રોટીનો એક વધારો થાય, સાગરદેવ અમારી પ્રગતિમાં ખૂબ જ લાભ આપે એવી સંપૂર્ણ આ તહેવાર
માત્ર ગોગલા સમગ્ર યુપી દમણ દીવ રાજેન્દ્રનગર અમરેલીમાં માત્ર ને માત્ર ગોગલા ગામમાં જ આ મઢી ઉત્સવ ઉજવવામાં આવે છે અને દરેક 7.5 ચોરાના આગેવાનો 7.5 ચોરાના પટેલશ્રીઓ સમગ્ર જનતા આ ઉત્સવને ઉજવી રહી છે અને અમે પ્રશાસનને પણ આ ઉત્સવને ઉજવવા માટેની જે તકેદારીની વાર્તા કરી હતી એમાં કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી કે આ ઉત્સવ માત્ર ને માત્ર ગોગલા સર્વત નાખીને મહત્વપૂર્ણ ઉત્સવ છે અમારે રક્ષાબંધન ભાવના અને આજે મને ખૂબ જ લાગણી મહેસૂસ થાય છે કે આજે ગોગલા અને દીવ અને ગોગલા સમાજ મેં આપણે જે વધીનો જે આપણે છે ત્યાં આપણે વાંચણ એ ચોરા ચોરા આજે નવાબ પટેલ વરણી થઈ છે તો એકદમ ખૂબ જ એકદમ ખુશીનો માહોલ થાય છે અને જે આ જે છે શંકર અને પાર્વતી એના જે આપણે વિવાદ શ્રદ્ધા છે એના વતી લઈને જે આપણે આ બધામાં ફરાવી અને જે આપણે બધા ઘરે ઘરે જઈ અને દર્શન આપે બધાને અને ખૂબ ખૂબ એવી રીતે કહીએ કે તરફી થાય સમાજની સમાજની એકતા અને બધી રીતે રાખવી પડે અમારી સમાજ 12 જેટલી જ્ઞાતિ કચ્છથી લઈને મુંબઈ સુધી અને દીવથી ઉખા સુધી ત્યાં સુધી બધામાં ફેલાયેલી અને અમારે ભેગા નથી આજે આપણે વળી થઈને નવા પટેલની તો એ બાબત હું એને આપણે શુભેચ્છા પાઠવવા આવ્યો છું અને દીવ અને ગોગલાની મુલાકાત આવ્યો છું તો એને મને ખુશીનો માહોલ મહેસૂસ થાય છે જેથી કરીને મને પણ એવું થાય છે કે વી હેવ પુટ સમ ઇન્ટ્રોડ્યુસ સમ ન્યૂ એન્ડ યંગ ડાયનામિક લીડર્સ લાઈક જમનાદાસભાઈ ઓલસો એન્ડ વી એઝ અ ટીમ વિલ ડૂ ધ બેસ્ટ એઝ સૂન એઝ પોસિબલ વિલ ડૂ ધ વર્ક ફ્રોમ ઓલ ધ પીપલ વિલ ગાઈડ ધેમ એન્ડ વિલ લેટ યુ નો અબાઉટ ધ ફ્યુચર પ્લાન્સ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ શુભ પ્રસંગો માટે કેરીનો રસ શેરડીનો રસ શ્રીખંડ મઠો બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214
ખાતે જ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપલાઇન ની સુવિધા સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાતિજ માં રહેણાક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51